નમસ્કાર દર્શક મિત્રો ધ ઇન્વેસ્ટર અમારી એક વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે દર્શક આ એક એવો કાર્યક્રમ આપણે શરૂ કરવા જઈ રહ્યા છે કે જેના માધ્યમથી જે આવક તો આપણે જાણીએ છીએ કે થતી હોય પરંતુ જે ભરવાપાત્ર ટેક્સ છે તેની લાયબિલિટી શું છે તે વિશે પણ આપણે ચર્ચા કરીશું ને ખાસ કરીને જે એનઆરઆઈ લોકો છે તેમને લગતા જે કાયદાકીય ગૂંચવણ હોય કે પછી આપણે કહી શકાય કે ટેક્સ તેમને કઈ રીતે લાગુ પડે બેન્કિંગની જે સુવિધા હોય છે તે કઈ રીતે છે કયા પ્રકારના ખાતા ખોલી શકાય અને આ તમામ વિષય પર ખાસ કરીને આપણે ચર્ચા કરવી છે અને તે માટે જ જો વાત કરવામાં આવે તો આપણી સાથે જાણીતા ટેક્સ એન્ડ ફાઈનાન્શિયલ કન્સલ્ટન્ટ શ્રી દક્ષેશ કોઠારી જોડાઈ ગયા છે દક્ષેશભાઈ આપનું હાર્દિક સ્વાગત છે થેન્ક યુ દક્ષિણભાઈ સૌ પ્રથમ જો વાત કરવામાં આવે આપણે વાત કરી રહ્યા છે ધ ઇન્વેસ્ટર કોઈને પણ જયારે રોકાણની પણ વાત આવે છે મહત્વપૂર્ણ હોય છે એનઆરઆઈ લોકો માટે કેટલાક નિયમો હોય છે ને એ નિયમોનું પાલન કરવું પણ એટલું જરૂરી છે આપણે એ પણ જાણીએ છીએ કે ખાસ કરીને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે પણ આ માટે કેટલીક ખાસ જોગવાઈ કરેલી હોય છે જેનું પાલન કરવાનું હોય છે તો સૌથી પહેલો સવાલ હું આપને પૂછું પણ એ પહેલા આપણે દર્શક મિત્રોને ખાસ જણાવીશું કે દર્શક મિત્રો આપણો જે આ કાર્યક્રમ છે તે ફોન ઇન લાઇવ પ્રોગ્રામ છે એટલે પણ જો ખાસ કરીને ટેક્સ સંબંધી અથવા તો નાણાકીય સંબંધી પૂછી શકો છો એનઆરઆઈ માટેના કયા નિયમો લાગુ પડે છે તે વિશે પણ આપણે જાણવું હોય તો ચોક્કસથી આપ પૂછી શકો છો અને દક્ષેશ કોઠારી તેનો આપને જવાબ આપશે દક્ષેશભાઈ સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે જ્યારે આપણે એનઆરઆઈ ની વાત કરીએ છીએ નોન રેસીડેન્ટ ઇન્ડિયનની વાત કરીએ છીએ તો એનઆરઆઈની વ્યાખ્યા શું આ નિહલભાઈ આમ બહુ સરળ દેખાતો પ્રશ્ન છે એટલે આમ આપણને એમ લાગે કે હવે એનઆરઆઈ તો એમાં ખ્યાલ આવી જ જાય ને કદાચ સીજી રોડ પર કોઈ સેલ્સમેન હોય અને એની શોપમાં દુકાનની અંદર કોઈ વ્યક્તિ ચડે અને એ સેલ્સમેન ને ખબર પડી જાય કે આ આવનાર કસ્ટમર છે એનઆરઆઈ છે બિલકુલ એટલે આમ એ વાત બહુ જ સરળ દેખાય છે પણ હકીકત એ છે કે ઘણી બધી ગૂંચવણો કે હું એનઆરઆઈ છું કે નહીં એ બાબતની ઘણી બધી ગૂંચવણો લોકોના મગજમાં હોય છે અને એનું કારણ ખાસ કરીને એવું છે કે ઇન્ડિયામાં જુદા જુદા કાયદામાં એનઆરઆઈ અંગેની જુદી જુદી વ્યાખ્યાઓ છે એ બધી વ્યાખ્યાઓ બહુ ચોક્કસ છે અને એ બહુ સમજી શકાય એવી વ્યાખ્યા છે પણ અલગ અલગ વ્યાખ્યા છે હવે સૌથી પહેલી જો આપણે જોઈએ તો ઇન્કમ ટેક્સ ની અંદર વ્યાખ્યા છે હવે ભારતીય મૂળના કોઈ પણ વ્યક્તિ જો એકસો બ્યાસી દિવસથી વધારે ભારતની બહાર રહે તો એને નોન રેસિડન્ટ કહેવામાં આવે છે અને એકસો બ્યાસી દિવસથી વધારે જો ઇન્ડિયામાં રહે તો એને રેસિડન્ટ કહેવામાં આવે છે આ જે વ્યાખ્યા છે એ માત્ર ને માત્ર ઇન્કમટેક્સ એક્ટમાં છે પછી ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ ફેમા એની અંદર એક અલગ પ્રકારની વ્યાખ્યા છે અને એ વ્યાખ્યા એવી છે કોઈ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ભારતના નાગરિક અથવા કોઈ પણ ભારતીય જે ભારતમાં હોય અને એ ભારતની બહાર એકસો બ્યાસી દિવસથી વધારે રહે તો એની અંદર આ નોન રેસિડન્ટની વાત આવે પણ એની સાથે સાથે ફેમાની અંદર એવી એક વાતની જોગવાઈ કરવામાં આવી છે કે આ દિવસો છે એનું ઇન્કમ ટેક્સ એક્ટની અંદર એવું મહત્ત્વ નથી એ મહત્ત્વ ફેમામાં જે છે એ વ્યક્તિનું જે ઇન્ટેન્શન છે એ શું કરવા માગે છે એ વાત પર ઘણું બધું મહત્ત્વ આપવામાં આવેલું છે એટલે કોઈ પણ વ્યક્તિ જો ભારતની બહાર જાય એ ભારતમાં જ હોય અને ભારતની બહાર જાય અને અનસર્ટન અનિશ્ચિત મુદત માટે ભારતની બહાર રહેવાની હોય તો એને ફેમાની વ્યાખ્યામાં નોન રેસિડન્ટ ઇન્ડિયન કહેવામાં આવે છે હવે હું જો આ વાતને સ્પષ્ટ કરું તો મારો દાખલો લઉં કે એક ચાર પહેલી એપ્રિલથી તે આજ સુધી આજે નવેક મહિનાનો ગાળો ગયો આ નવેક મહિનાના ગાળામાં હું ભારતમાં જ છું હું આ વર્ષે વિદેશ ગયો જ નથી એટલે ઇન્કમ ટેક્સ એક્ટ પ્રમાણે જે કાંઈ જોગવાઈની વાત થઈ તો એ પ્રમાણે હું રેસિડેન્ટ ઇન્ડિયન છું પણ ફેમામાં ધારો કે હું કાલે અહીંયાથી ફ્લાઇટ લઈ અને ફોરેન કન્ટ્રીમાં જઉં અને ત્યાં હું કોઈ ઇનડેફિનેટ પીરિયડ માટે અનિશ્ચિત મુદત માટે ફોરેનમાં રહેવાનો હોય એવી ટાઈપનું મારું ઇન્ટેન્શન એવી ટાઈપની હું વ્યવસ્થાથી હું આગળ વધું તો જેવો હું ભારતની બહાર પગ મૂકું એટલે ફેમાની અંદર હું નોન રેસિડન્ટ બની જાઉં છું આ વાત થઈ એ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટની આ જ રીતના ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટમાં કોઈ વ્યક્તિ ભારતની અંદર આવે અને એ ભારતમાં અનિશ્ચિત મુદત માટે રહેવાની હોય તો એને પણ રેસિડેન્ટ ઇન્ડિયન ગણી લેવામાં આવે છે એના પાસપોર્ટ કે એના જે કાંઈ પણ એનું સ્ટેટસ હોય કોઈ પણ કન્ટ્રીનું એની સાથે એનું મહત્ત્વ નથી એટલે ફેમા એ પ્યોરલી એ જે તે વ્યક્તિના ક્યાં કઈ જગ્યાએ અનિશ્ચિત મુદત માટે રહેવા માટેના ઇન્ટેન્શન ઉપરથી ડિટરમાઇન થાય છે હવે ફર્ધર એક રેગ્યુલેશન છે એ ઓસીઆઈ ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયાનું રેગ્યુલેશન છે ફેમાની વ્યાખ્યા કેવી છે કે હું અહીંયા છું અને બહાર જઉં છું તો મારા ઇન્ટેન્શનોની બધી વાતો આવે છે પણ જ્યારે કોઈ એવી વ્યક્તિ હોય કે એ વ્યક્તિ ત્યાં જ જન્મી છે એના મૂળ ભારતીય છે પણ એ ત્યાં જ જન્મી છે ભારત તો કોઈ દિવસ આવ્યા જ નથી હવે એ લોકોને ભારતમાં એનઆરઆઈ તરીકેના લાભ આપવા માટે આ ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા નું રેગ્યુલેશન બહાર પાડવામાં આવેલું છે એ જે રેગ્યુલેશન છે એની અંદર કોઈ પણ વ્યક્તિ જો ભારતના સિટીઝન નાગરિક તરીકે અગાઉ ક્યારે પણ હોય અથવા ઓગણીસો ને પચાસ માં એ નાગરિક બનવા માટે એ સક્ષમ હોય અથવા કોઈ પણ વ્યક્તિના પેરેન્ટ્સ ગ્રાન્ડ પેરેન્ટ્સ ઓર ગ્રેટ ગ્રાન્ડ પેરેન્ટ્સ એ ઇન્ડિયન હોય તો એ વ્યક્તિને ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા કહેવામાં આવે છે એટલે એ વ્યક્તિ ક્યારે પણ ઇન્ડિયા નથી આવી એનો જન્મ પણ ઇન્ડિયામાં નથી પણ એ જો આ ચીજને ફૂલફિલ કરતા હોય તો એને ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા કહેવામાં આવે છે બિલકુલ સાથે સાથે જો આવા ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા એના વાઇફ એ કમ્પ્લીટલી ફોરેનર હોય એટલે અમેરિકન આપણા કોઈ ઇન્ડિયન મૂળના કોઈ વ્યક્તિ છે જેની આપણે ચર્ચા થઈ કે પેરેન્ટ્સ ગ્રાન્ડ પેરેન્ટ્સ ઓર ગ્રેટ ગ્રાન્ડ પેરેન્ટ્સ એના કોઈના વાઈફ એ પ્યોરલી ત્યાંના ફોરેન સિટીઝન છે ઓર ફોરેન અમેરિકન છે સમજો તો એને પણ એ સ્પાઉસને પણ ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા ગણવામાં આવે છે અચ્છા એટલે ફેમા અને ઓશિયા ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા આ બંનેની વ્યાખ્યા થકી ઇન્ડિયામાં કોઈપણ વ્યક્તિ જે આમાં સમાવિષ્ટ થતો હોય એને બેન્કિંગ અને એને સંલગ્ન બધા વ્યવહારો રોકાણ એ બધા વ્યવહારો માટે એને એનઆરઆઈ ગણવામાં આવે છે એટલે કદાચ કહેવાય કે બહુ સ્પષ્ટ વ્યાખ્યા છે ને જે પ્રમાણે આપણે જે વિસ્તૃત ચર્ચા કરી દક્ષેશભાઈ મહત્વની બાબત એ છે કે જે પ્રમાણે આપણે વાત કરી કે સીજી રોડ ઉપર કોઈ ગ્રાહક આવે આપણે માની લેતા હોય કે આ એનઆરઆઈ લાગે છે વાત સાચી એનઆરઆઈ આપણને લાગે છે પરંતુ જે કાયદાકીય પ્રાવધાન શું છે કાયદામાં તેની વ્યાખ્યા શું છે એની વિસ્તૃત માહિતી આપે ખૂબ જ સુંદર માહિતી આપે નિહલભાઈ હું એક આ તકે એક થોડીક હજી વધારે બી સ્પષ્ટતા ચોક્કસથી ચોક્કસથી આપણી પાસેથી વધારે વિસ્તૃત માહિતી પણ લઈએ પણ એ પહેલાં દર્શક મિત્રો ફરી એકવાર આપણે ખાસ કહેવાનું કે આપણો જે કાર્યક્રમ છે તે ફોન ઇન લાવ્યું છે એટલે આપણને ક્યાંક ડાઉટ હોય કંઈક પૂછવું હોય કારણ કે હવે જો ગુજરાતની વાત કરવામાં આવે છે તો એવા નોન રેસિડેન્ટ ગુજરાતીઓ પણ ખૂબ જ વિપુલ માત્રામાં છે અને અત્યારે જ્યારે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનાની વાત કરવામાં આવે તો મોટા ભાગના એનઆરજી જે એનઆરઆઈ છે તે અત્યારે ગુજરાતમાં આવતા પણ હોય છે બે કે ત્રણ મહિના અહીંયા રહીને ફરી એકવાર વિદેશમાં તેમના સ્થળે જતા હોય છે ત્યારે આપને પણ કોઈ મૂંઝવણ હોય કોઈ પ્રશ્ન હોય તો આપ ચોક્કસથી અમને પૂછી શકો છો દક્ષેશભાઈ અત્યારે આપણી સાથે છે કોઠારી કે જેવો પર આપણે એની સાથે એક હું ખાસ ચોખવટ કરી દઉં કે જે મેં ઇન્કમ ટેક્સ ના કાયદામાં આની જે જોગવાઈની વાત કરી સાથે સાથે મેં વાત કરી કે ફેમા અને ઓસીઆઈ કાર્ડ ને રિલેટેડ વાતચીત કરી તો એની સાથે ઘણાના મનમાં એવું હોય છે કે મારી પાસે તો બ્રિટિશ પાસપોર્ટ છે યુએસ પાસપોર્ટ છે ગ્રીન કાર્ડ છે આવી બધી જુદી જુદી ટાઈપનો સિટીઝનશીપ એક્ટની અંદર એ લોકોના સ્ટેટસીસ અલગ અલગ હોય છે તો એક વાત હું ચોખવટ કરી દઉં કે ઇન્કમટેક્સ એક્ટ અને ફેમા અને ઓસીઆઈ કાર્ડ એ ઓસીઆઈ ફેમા અને ઇન્કમટેક્સને સિટીઝનશીપ સાથે કશો જ લેવા દેવા નથી એટલે હું ધારો કે બ્રિટિશ પાસપોર્ટ હોલ્ડ કરી અને ઇન્ડેફિનેટ પીરિયડ માટે ઇન્ડિયામાં રહેતો હોઉં તો ફેમાની ડેફિનેશનમાં હું રેસિડન્ટ ઇન્ડિયન કહેવા અને હું મિડલ ઇસ્ટમાં અને આફ્રિકામાં આપણા ઘણા બધા ભાઈઓ એવા છે કે જે લોકો પાસે વર્ષોના વર્ષો પેઢીઓ સુધી એ ત્યાં રહે છે પણ એની પાસે પાસપોર્ટ છે એ ઇન્ડિયન પાસપોર્ટ છે એટલે સિટીઝનશીપ ના જે રાઇટ્સ છે એ સરકારમાં વોટિંગ માટેના સરકારી જોબ લેવા માટેના કે સરકારી કોઈ પદ લેવા માટેના રાઈટ્સ છે પણ ફેમા અને ઇન્કમ ટેક્સ એ ડિફરન્ટ રીત થી ચાલે છે એટલે આ બે ચીજને ક્યારે પણ આપણે મિક્સઅપ કરવા જોઈએ બિલકુલ બહુ સ્પષ્ટ આપે વાત કરી આ મુદ્દે ખાસ કરીને લોકોને જે જે શંકા હોય છે કે એનઆરઆઈ ની વ્યાખ્યા શું છે સાથે એક બાબત એ પણ છે કે ઘણીવાર ભારત સરકાર પણ આ મુદ્દે ચર્ચા કરતી હોય છે કારણ કે અત્યારે વિશ્વનો કોઈ એક પણ ખૂણો એવો નથી કે જ્યાં કહી શકાય કે ભારતીય કે પછી ગુજરાતી ના હોય અમેરિકાની વાત હોય કે પછી ચીનની બાબત હોય ઓસ્ટ્રેલિયા હોય કે ન્યૂઝીલેન્ડ ત્યારે એક સવાલ એ આવે છે કે સરકારમાં જે એક જે શબ્દ ખાસ જોવા મળે છે ડ્યુઅલ સિટીઝનશીપ તો આ ડ્યુઅલ સિટીઝનશીપ તે શું છે અને તેનાથી ખાસ કરીને આપણા ભારતના જે નાગરિકો હોય કે જે એનઆરઆઈ હોય પણ તેમને ફાયદો શું થાય આજે ડ્યુઅલ સિટીઝનશીપની જે વાત છે એ ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા જે મેં ચર્ચા કરી એની અંદર એ વાત કવર થઈ જાય છે સમાવેશ થઈ જાય છે અને જો બહુ સ્પષ્ટ રીતથી વાત કરું તો ખરેખર ઇન્ડિયાએ કોઈને ડ્યુઅલ સિટીઝનશિપ નથી આપી એટલે મારી પાસે માત્ર ઇન્ડિયાનો પાસપોર્ટ હોઈ શકે અથવા કોઈ વિદેશનો પાસપોર્ટ હોઈ શકે હું બે પાસપોર્ટ બે સિટીઝનશીપ એક સાથે રાખી નથી શકતો ઓસીઆઈ કાર્ડ જે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા જે કાર્ડ છે જેની સવલત આપવામાં આવી છે એનો ફાયદો એ છે કે જ્યારે પણ હું ધારો કે વિદેશમાં રહું છું અને મારે ઇન્ડિયા આવવું છે તો એની માટે મારે વિઝાની જરૂર નથી પડતી સાથે સાથે મારે કોઈ પણ વ્યવહારો કરવા છે બેન્કિંગ કે અન્ય કોઈ પણ વ્યવહારો કરવા છે તો ત્યાં મારે જો એ વાત પ્રસ્થાપિત કરવી હોય કે હું નોન રેસિડેન્ટ ઇન્ડિયન છું તો માત્ર ને માત્ર હું મારું ઓસીઆઈ કાર્ડ બતાવું એટલે એ જે તે વ્યક્તિને ખ્યાલ આવી જાય કે આ વ્યક્તિનું સ્ટેટસ એ નોન રેસિડેન્ટ ઇન્ડિયન છે પણ ફૂલ ફ્લેજેડ ડ્યુઅલ સિટીઝનશીપ એ ઇન્ડિયામાં એ આપવામાં આવેલી નથી કોઈ પણ વ્યક્તિને ચલો બિલકુલ એટલે આ પણ એક જે શબ્દ ચર્ચામાં હોય છે તે પણ એક ક્લિયર થયો કે ભારત તરફથી કોઈને પણ ડ્યુઅલ સિટીઝનશીપ આપવામાં આવતી નથી સાહેબ એક સવાલ એ પણ થાય કે જ્યારે આપણે એનઆરઆઈની વાત કરવામાં આવે તો આખા વિશ્વમાં જે એનઆરઆઈ છે ભાગે આપણે જાણીએ છીએ કે ત્યાં કમાઈ પણ છે ત્યાં સેટ પણ થયા હોય છે ને એક એમની આશા અને ઈચ્છા પણ હોય છે કે ભારતમાં તેમના જે પરિવારજનો છે તેમને પણ ક્યાંક મદદ કરવી ને એના માટે ત્યાંથી ભારતમાં કેટલું રોકાણ પણ કરતા હોય છે અથવા તો ભારતમાં પૈસા પણ તેઓ નિયમિત સ્વરૂપે મોકલતા હોય છે તો સવાલ એ છે કે ભારતમાં જ્યારે આ રીતે રોકાણની બાબત આવે એનઆરઆઈ તરફથી તો ઇન્કમ ટેક્સ હેઠળ તે કરપાત્ર છે કે કેમ અને જો કરપાત્ર હોય તો સામાન્ય કે સાધારણ ભારતીય કરતા તેમની પાસેથી વધુ કર લેવામાં આવે છે કે કેમ ઓકે હવે આ બાબત પણ હું થોડોક મેં પહેલો જવાબ આપ્યો એમ થોડો વિસ્તારથી જવાબ આપ્યો ચોક્કસથી કારણ કે આમાં પણ ઘણું બધું જે નોન રેસિડન્ટ ઇન્ડિયનોના મન જે કાંઈ શંકા એક્ઝેક્ટલી શંકા એવી રીતના હોય છે કે કઈ પ્રકારનું મારું ટેક્સેશન થશે શું થશે તો એ બાબત પણ હું થોડી વિસ્તારથી વાત કરું આખા વિશ્વમાં કોઈ પણ જગ્યાએ ટેક્સેશન જે કાંઈ લેવામાં આવે છે એ બે જાતના નિયમો ઓર બે જાતના સિદ્ધાંતોથી લેવામાં આવે છે એક સિદ્ધાંત હોય છે એ રેસિડન્સ રૂલ કહેવામાં આવે છે અને બીજો સિદ્ધાંત કહેવામાં આવે છે ને સોર્સ રૂલ કહેવામાં આવે છે હવે આ જે રેસિડન્સ રૂલ એ એવો એક સિદ્ધાંત છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે જે તે દેશના ટેક્સ રેસિડન્ટ બને છે એટલે ધારો કે હું મારો કિસ્સો લઉં તો હું આ વર્ષમાં ઇન્કમ ટેક્સની વ્યાખ્યામાં એક ચાર એટલે પહેલી એપ્રિલથી અત્યાર સુધીમાં આ વર્ષમાં એકસો બ્યાસી દિવસથી હું વધારે ભારતમાં રહેલો છું એટલે ભારતે મને ઇન્ડિયાનો ભારતનો ટેક્સ રેસિડન્ટ તરીકે એની વ્યાખ્યામાં હું આવી જાઉં છું હવે જેવો હું જે તે દેશની ટેક્સ રેસિડન્ટની વ્યાખ્યામાં આવી જાઉં એટલે મારી આખા વિશ્વમાંથી કોઈ પણ પ્રકારની ઇન્કમ હોય જેને ગ્લોબલ ઇન્કમ કહી શકાય એ ગ્લોબલ ઇન્કમ એ ભારતનો ઇન્કમ ટેક્સ કાયદો એની ઉપર ટેક્સ મારી પર વસૂલી શકે છે એટલે ધારો કે મારી ઇન્ડિયામાં ઇન્કમ છે દુબઈમાં છે યુકેમાં છે યુએસમાં છે ઓસ્ટ્રેલિયામાં છે તો આ બધી જ ઇન્કમ એ મારે જે તે દેશોમાં ભલે થયેલી છે પણ એ બધી ઇન્કમોને ભેગી કરી અને ભારતમાં એની પર ટેક્સ ભરવો પડે હવે આ જ વાત આપણે નોન રેસિડેન્ટ ઇન્ડિયનના કેસમાં કરીએ અને એમાં જે સિદ્ધાંત લાગુ પડે છે એ બીજો સિદ્ધાંત લાગુ પડે છે અને એ છે સોર્સ રૂલ સોર્સ રૂલ એ શું કે છે કે જે જે કન્ટ્રીમાંથી આવકો મેળવવામાં આવેલી હોય સોર્સ કરવામાં આવેલી હોય એ આવકો એ જે તે કન્ટ્રીમાં ટેક્સ થાય એટલે ફરી પાછી હું મારી વાત કરું તો મારી ઇન્ડિયામાં ઇન્કમ છે એ ઇન્ડિયામાંથી સોર્સ થયેલી છે યુકે ની ઇન્કમ છે એ યુકે માંથી ઉદ્ભવેલી અને સોર્સ થયેલી છે હવે જ્યારે એ ઇન્કમ યુકે માંથી સોર્સ થયેલી છે ત્યારે યુકે ટેક્સેશન એની ઉપર જે કંઈ ત્યાંનો ટેક્સ હશે એ લગાડશે એ એમ કહેશે કે આ ઇન્કમ અમારે ત્યાંથી ઉદભવેલી છે એટલે અમે એની પર ટેક્સ લઈશું દક્ષિણભાઈ ખાસ આપણે એ પણ જાણવું છે કે જ્યારે બ્રિટનના નિયમ હોય તો એ ટેક્સેશન અલગ હોય ઓસ્ટ્રેલિયાના પણ અલગ હોય એટલે જુદા જુદા દેશના અલગ અલગ સિદ્ધાંત હોય અને તે પ્રમાણે ટેક્સ ભરવો પડે તો આ વિશે પણ આપણે આગળ દર્શક મિત્રોને માહિતી આપીશું કે કયા દેશમાં કઈ રીતે ટેક્સ લાગુ પડતા હોય છે તે પણ આપણે જાણીશું આ વિરામ બાદ બ્રેક બાદ આપણું સ્વાગત છે જે પ્રમાણે આપણે ચર્ચા કરી રહ્યા છે ધ ઇન્વેસ્ટર કાર્યક્રમમાં કે જ્યારે એનઆરઆઈ હોય તો તે માટેના નિયમો કયા લાગુ પડે છે એણે ટેક્સ કઈ રીતે ભરવાનો હોય છે જો ભારતમાં ભરવાનું હોય તો તે કઈ રીતે અને જુદા જુદા દેશમાંથી તેણે જો ગેઇન કર્યું હોય તો જુદા જુદા દેશમાં ટેક્સ કઈ રીતે લાગુ પડે અને આ તમામ માહિતી દક્ષેશ કોઠારી જાણીતા ચાર્ટડ એકાઉન્ટન્ટ ટેક્સ એન્ડ ફાઇનાન્શિયલ કન્સલ્ટન્ટ આપણને વિસ્તૃત માહિતી આપી રહ્યા છે દર્શક મિત્રો ફરી એકવાર આપણે ખાસ કહેવાનું કે આપણો જે અત્યારે આ કાર્યક્રમ છે એ ફોન ઇન લાઈવ છે આપને પણ આ વિષય પર વિસ્તૃત માહિતી જોઈતી હોય કોઈ સવાલ હોય ટેક્સ સંબંધી કે પછી એનઆરઆઈ સંબંધી કે પછી ફાઇનાન્શિયલી કન્સલ્ટન્સી આપણે જો પ્રાપ્ત કરવી હોય તો ચોક્કસથી આપ અમને કોલ કરી શકો છો અને તેમની પાસેથી સચોટ માર્ગદર્શન મેળવી શકો છો બ્રેક પહેલાં દક્ષિષભાઈ જે આપણે વાત કરતા હતા કે એનઆરઆઈની આવક ભારતમાં ઇન્કમટેક્સ હેઠળ કરપાત્ર છે કે કેમ છે તો કેટલી પરંતુ જો જુદા જુદા દેશોમાંથી તેણે જે પ્રોપર્ટી અથવા તો આવક પ્રાપ્ત કરી હોય તો તે માટેના નિયમો શું કે છે એટલે જે આપણે બ્રેક પહેલા વાત કરતા હતા કે જે દેશમાંથી આવક ઉદભવતી હોય એ દેશ છે એ ટેક્સ વસૂલે છે અને જે ફાઈનલ ટેક્સેશન છે એ જે જગ્યાના એ વતની છે જ્યાંના એ ટેક્સ રેસિડન્ટ બને છે ત્યાં એ બધી જ આવકોને ભેગી કરવાની થાય છે એટલે આ પ્રમાણે નોન રેસિડેન્ટ ઇન્ડિયનોને જે કાંઈ ભારતમાં જે આવક થાય છે એ ભારતમાંથી ઉદભવેલી આવકો ઉપર જ ભારતમાં ટેક્સ ભરવાનો થાય છે એને વિદેશની એની આવકો છે એ ભારતની ટેક્સેશનની હકુમતની બહાર છે અને એને અહીંયા કોઈ પણ જાતની દર્શાવવાની જરૂર નથી કોઈ ડિક્લેરેશન આપવાની જરૂર નથી અને ભારત માત્રમાંથી ઉદ્ભવતી આવકોને જ એ ભારતમાં એની ઉપર ટેક્સ ભરવાનો છે એટલે આપણે કહી શકાય કે એક સરળ રીતે આપણે સમજાવ્યું કે ખરેખર ટેક્સ ભરવા પાત્ર છે ને છે તો તે કેટલો છે સાહેબ એક સવાલ એ પણ થાય કે જ્યારે ભારતમાં તો આપણે જાણીએ છીએ કે જ્યારે આપણે બેંક અકાઉન્ટ ખોલાવવું હોય તો જે આપણું રેસિડેન્સ પ્રૂફ લઈને આપણે જઈએ છીએ આપણો ફોટો આઈડેન્ટિટી કાર્ડ લઈને આપણે જઈએ છીએ અને એ રીતે બેન્ક એકાઉન્ટ ખોલતું હોય છે હમણાં તો આપણે એ પણ જાણીએ છીએ કે જનધનમાં પણ જો વાત કરીએ તો બત્રીસ કરોડથી પણ વધારે ખાતા ખોલ્યા છે હવે એક સવાલ એ થાય કે જ્યારે કોઈ વ્યક્તિ જે એનઆરઆઈ હોય અને તેને બેન્ક ખાતું ખોલાવવું હોય તો તેની શું પ્રોસેસ છે તે પણ આપણે સમજવું છે પરંતુ તે પહેલા આપણા કાર્યક્રમના પ્રથમ કોલર બાબુભાઈ આપણી સાથે જોડાયા છે પહેલા તેમનો પ્રશ્ન આપણે સમજી લઈએ બાબુભાઈ આપનું સ્વાગત છે આપનો સવાલ પૂછો

સ્ટુડન્ટ વિઝામાં જે કોઈ આપના સંતાનો કે કોઈ પણ જે બહાર ગયેલા છે અને ત્યાંથી જે કાંઈ પણ આવક એમને થયેલી છે એ ભારતની અંદર એ કોઈ પણ જાતની લિમિટ વગર એ અહીંયા રેમિટન્સ તરીકે મોકલી શકે છે અને આ જે રેમિટન્સ છે એ ઇન્કમટેક્સની અંદર સંપૂર્ણપણે કરમુક્ત છે માત્ર એની અંદર એટલું ચોક્કસપણે ધ્યાન રાખવું જરૂરી છે કે જે કાંઈ રેમિટન્સ જે એ ઇન્ડિયામાં મોકલાવે એ ત્યાંની જે એની સ્ટુડન્ટ તરીકે અને જે કાંઈ કામ કરતા હોય એ આવકને અનુરૂપ એ હોવું જોઈએ તો ભારતની અંદર ઇન્કમ ટેક્સ કાયદામાં કોઈ જ જાતની તકલીફ નથી કોઈ પણ અમાઉન્ટ એ ઇન્ડિયા એ મોકલી શકે છે એ પૈસા ઇન્ડિયા આવે પછી જે કાંઈ પણ આપણે એનો ઉપયોગ કરવો હોય એનો આપ આપ ઉપયોગ કરી કરી શકો શકો છો છો એની લોન ભરપાઈ કરવાની હોય તો એ પણ ખુશીથી એટલે ચોક્કસથી પ્રશ્નનો ઉત્તર પણ મળી ગયો મહત્વની બાબત એ છે કે જેટલી રકમ ત્યાં કમાયો હોય તે મોકલી શકે છે એટલે કે એવી કોઈ અપર લિમિટ નથી એટલે ચિંતાનું કોઈ કારણ નથી એવું ચોક્કસથી કહી શકાય આગળ જો વાત કરવામાં આવે તો દક્ષેશભાઈ આપણે વાત કરતા હતા કે જ્યારે એનઆરઆઈ ભારતમાં આવે છે ને તેમણે જો બેંક એકાઉન્ટ ખોલાવવું હોય તો તેના માટે ખાસ કરીને કયા ખાતા ખોલાવી શકાય કયા પ્રકારની સુવિધા છે અને ઘણીવાર પ્રશ્ન એવો પણ થતો હોય છે કે શું તે જે વ્યવહારો છે તે ડોલરમાં ટ્રાન્ઝેક્શન થાય કે પછી ઇન્ડિયન રૂપીઝમાં રાઈટ હવે નોન રેસિડેન્ટ ઇન્ડિયન્સ છે એ મુખ્યત્વે એટલે ત્રણ જાતના એકાઉન્ટ્સ એ ખોલાવી શકે અને એમાં પેલંબ પેલું જે એકાઉન્ટ છે એ નોન રેસિડેન્ટ ઓર્ડિનરી એકાઉન્ટ છે જી હવે આ જે નોન રેસિડેન્ટ ઓર્ડિનરી એકાઉન્ટ છે એની અંદર જે કાંઈ ધારો કે હું અત્યારે ઇન્ડિયામાં છું મારું રેસિડેન્ટ ઇન્ડિયન એકાઉન્ટ છે આ જે રેસિડેન્ટ ઇન્ડિયન એકાઉન્ટ છે એ રેસિડેન્ટ ઇન્ડિયન એકાઉન્ટમાંથી જ્યારે હું નોન રેસિડેન્ટ બની જાઉં છું તો એ જે રકમો છે અહીંયાની મારી મિલકતો છે અહીંયાથી કોઈ પણ મને પૈસા આપે તો એ બધા જ પૈસા હું નોન રેસિડેન્ટ બની જાઉં પછી નોન રેસિડેન્ટ ઓર્ડિનરી એકાઉન્ટની અંદર એ જમા થઈ શકે છે એટલે એ નોન રેસિડેન્ટ ઓર્ડિનરી એકાઉન્ટની અંદર રૂપી એકાઉન્ટ ઇન્ડિયાના માંથી જે કાંઈ રકમો હોય એ જમા થઈ શકે છે આ જે એનઆર એકાઉન્ટ છે એની આવકો જે કાંઈ એનું ઇન્ટરેસ્ટ મળે એ બધું જ ટેક્સેબલ છે અને એનઆર ઓ એકાઉન્ટની જે વ્યવસ્થા છે જે એની જોગવાઈ છે એ પ્રમાણે એનઆર ઓ એકાઉન્ટની બેલેન્સીસ જે કાંઈ હોય એ વિદેશમાં એસ લઈ નથી જઈ શકાતી એ ભારતમાં ભારતમાં જ રહે છે પૈસા ભારતના હતા

લાગે છે મનોરભાઈ સંપર્ક કપાઈ ગયો છે પણ કદાચ જે કહેવા માંગે છે મર્યાદા છે બે મિનિટનો આપણી પાસે સમય છે આપ ચોક્કસથી આપની વાત રજૂ કરી શકો છો જી સર ઓકે જે કંઈ પણ બક્ષીસ આપવી હોય એનારી એકાઉન્ટમાંથી એ આપી શકાય છે એની અંદર કોઈ જાતનો કાંઈ જ તકલીફ નથી અને એની એની માટે કોઈ રિસ્ટ્રિક્શન્સ કે કોઈ જ જાતની તકલીફ નથી માત્ર એ વાત છે કે જો બક્ષીસ સ્વીકારનાર એ એમના નજીકના સગા નહીં હોય તો એની અંદર ભારતના ઇન્કમટેક્સ એક્ટ હેઠળ એ બક્ષીસ ટેક્સેબલ થશે અચ્છા એટલે એ આસ્પેક્ટને જોઈ બાકી એનઆરઆઈ એકાઉન્ટમાંથી જે કાંઈ પણ પૈસાનો ઉપયોગ કરવો હોય કોઈને બક્ષીસ આપવામાં એ થઈ શકે છે જી એટલે એક બાબત બહુ સ્પષ્ટ છે કે જે એનઆરઆઈ છે તે ધારે તેટલા રૂપિયા લાવી શકે છે બેંકમાં અકાઉન્ટ પણ ખોલાવી શકે છે બક્ષિસ પણ આપી શકે બક્ષિસની જ્યારે વાત આવે છે તો તે ઇન્ડિયામાં ઇન્કમ ટેક્સના નિયમ અનુસાર તેના ઉપર ટેક્સ લાગે છે પરંતુ હા તે ચોક્કસ આપી શકે છે તેમાં કોઈ જ બેમત નથી તો આવતા અંકમાં આપણે ફરી મળીશું પરંતુ ત્યાં સુધી જો વાત કરવામાં આવે તો કહી શકાય કે દર્શક મિત્રો હવે જ્યારે આ કાર્યક્રમ આપણો શરૂ થયો છે ત્યારે આપને જો લાગે કે ટેક્સ સંબંધી અથવા તો ફાઇનાન્શિયલ કન્સલ્ટન્ટ સંબંધી આપણે કોઈ પ્રશ્ન હોય એનઆરઆઈ માટેના શું નિયમો છે તે જાણવું હોય એનઆરઆઈ માટેના ખાસ કરીને ટેક્સ સંબંધિત શું નિયમો છે તે જાણવું હોય તો નિયમિત આ કાર્યક્રમ આપ જોતા રહેશો દક્ષેશભાઈ આપ અહીં આવ્યા અને ખાસ દર્શક મિત્રોને આજે ખાસ કરીને ટેક્સ અને ફાઇનાન્શિયલ કન્સલ્ટન્સી વિશે જે આપે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર 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 મિત્રો તો દર્શક મિત્રો ધ ઇન્વેસ્ટર આ કાર્યક્રમ માં અત્યાર બસ આટલું જ આવતા અંકે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર